થી મિત્રો ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ નવને આગળ વધારીએ તો ચોપડીમાં તમારે લખવાનું છે એ જોઈએ પાના નંબર એકસો પાસઠ ઉપર કૌશમાં આપેલા શબ્દોની મદદથી વાક્ય પૂરા કરો જે આપણે કૌશમાં આપ્યું છે એના આધારે વાક્ય પૂરું કરવાનું છે તો યશોદા માતા કહે છે સાંજે કુત કૃષ્ણ આવશે ત્યારે તેને એને તો સમજાવ્યો કે સમજાવીશ તો શું આવશે સમજાવીશ બલભદ્રએ ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ખાલી જગ્યા એટલે કે એકલા ગયા તો ન આવ્યા ત્રીજો ગોવાળોએ આજે ગીલી ડંડા રમવાનું નક્કી ખાલી જગ્યા પણ પછી અગરપાટો રમ્યા તો કર્યું હતું ચોથો નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે પાંચમો હજુ તો છોડ નાનો છે એકાદ મહિના પછી એને ફૂલ ખાલી જગ્યા તો આવશે હવે નીચેના જોઈએ તો કૌશમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો હવે આપણે કૌશમાં આપેલું છે એને યોગ્ય જગ્યાએ ગોઠવાનું છે તો પેલો જોઈએ અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ તો હવે આપણે એનામાં કૌશમાં આપ્યું છે એના પ્રમાણે લખીએ તો અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું હવે બીજો બહુ ટક ટક ન કરીશ સાહેબ આવશે તો તને તો એનો જવાબ લખીએ તો બહુ ટકટક કરીશ સાહેબ આવશે તો તને વઢશે વઢશે લખવાનું આપણે ત્રીજું મને આ કવિતાનો રાગ આવડે છે મને મારા દાદાએ છે તો એને જવાબ લખીએ તો મને આ કવિતાનો રાગ આવડે છે મને મારા દાદા શીખડાવ્યો છે તો એ લખવાનું હવે ચોથો સાહેબ કશું તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે તો શું આવશે જવાબ સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે તો કહે એ લખવાનું છે પાંચમો નદીમાં તો અમારે છે પણ અમને કોઈ જવાબ દે તો ને તો જવાબ આવશે નદીમાં તો અમારે તરવું છે પણ અમને કોઈ જવા દેતો ને તો તરવું છે કાઉસમાંથી લખવાનું એના પાછળના જોઈએ પેજમાં જો મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં જવાબ લખવો તો ટૂંકમાં જવાબ લખવાનું છે તો પેલો જો આપ્યું છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જાય તો દરરોજ જંગલમાં કોણ જાય છે તો એ જ પ્રશ્નમાંથી જવાબ લખવાનું છે તો ગામના છોકરા ગામના છોકરા ક્યાં જાય છે તો ઉપરના પ્રશ્નમાંથી જોઈએ તો જંગલમાં ગામના છોકરાઓ ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે તો એને આપણે વાંચ્યું હતું ને દરરોજ સવારથી સાંજ સુધી ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે તો ઉપર લખ્યું છે કે ગાયો ચરાવા એ લખવાનું એવી જ રીતે બીજો જોઈએ તો આવ્યો એનો મેઇન પ્રશ્ન એના જ આધારે આપણે એના કૌશમાં જવાબ લખવાના છે નાગના ઝીરના લીધે ધરાનું પાણી કાઢું થઈ ગયું હતું તો પેલો જોઈએ તો એના નાગના ઝીરના લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું તો કૌશમાં લખો કાઢું એના પછીનો બીજો સાને લીધે ધરાનું પાણી કાઢું થઈ ગયું હતું તો જવાબમાં લખો નાગના ઝેરના લીધે હવે ત્રીજો નાગના ઝેરના લીધે સુધી ડૂબકી લગાવી તો કૌશમાં આપેલું છે ને એના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી તો કૃષ્ણ આપણે કાઉસમાં આપેલું છે એના આધારે પ્રશ્ન બનાવવાનો છે તો કોણે નદીના તળિયા સુધી ડૂબકી લગાવી તો જવાબ મળી ગયો ને કૃષ્ણએ એવી જ રીતે બીજો નદીમાં તો એના આધારે પ્રશ્ન બનાવવાનો છે કૃષ્ણએ શામા તળિયા સુધી ડૂબકી લગાવી તો નદીમાં ત્રીજો બનાવવાનો છે તળિયા સુધી તો કૃષ્ણએ નદીમાં કયા સુધી ડૂબકી લગાવી તો જવાબમાં મળી જાય તળિયા સુધી એવી જ રીતે એના નીચેનો ડૂબકી લગાવી તો કૃષ્ણએ નદીના તળિયા સુધી શું કર્યું તો જવાબ મળ્યું કે ડૂબકી લગાવી કૌશમાં આપેલું છે જવાબ એના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે તો હવે બીજો બનાવી એવી જ રીતે ઘોવાડિયા કનૈયા જીવ જોખમમાં મૂકવા માંગતો હતો તો જો ગોવાડિયા આપ્યું છે એના આધારે બનાવી કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતો હતો તો ગોવાળિયા એવી જ રીતે બીજો કરીએ તો કનૈયાનો તો ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માંગતો હતો માંગતો ન હોતા તો કનૈયાનો એના પછીનું કનૈયાનો જીવ તો ગોવાળિયા શું જોખમમાં મૂકવા માંગતા ન હતા તો કનૈયાનો જીવ એના પછીનું આપણે પોતે જ પ્રશ્નને પોતે જ જવાબ કાઢવાના છે એનામાં બાળકોને શાનામાં બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે તો હવે એના આધારે આપણે પ્રશ્ન બનાવવાના અને જવાબ તો બાળકોને શાળામાં શાનની મજા આવે છે તો આવશે ગીતો ગાવાની બીજો કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે તો બાળકોને બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે તો ગીતો હવે એના પછીના પેજ ઉપર બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે બે વાક્ય બનાવો પેલો આપણે એક આપ્યો હોય એના જ આધારે બીજા બે બનાવવાના પણ અર્થ બદલાવો ન જોઈએ એવી રીતે આપણે એને બનાવશું તો પેલો જોઈએ અમે મેદાનમાં ગયા અમારે ગીલી દંડો રમવાના હતા તો એનો પહેલો બનાવ્યું અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગીલી દંડો રમવાના હતા તો એવું ને એવું બન્યું ને અમારે ગીલી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા વચ્ચે ખાલી આપણે ઉમેરવાનું કાંઈક અને પછી બનાવવાના પણ વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ એ રીતે બીજો બનાવ્યું મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ મેરીને મેચ જોવી હતી તો પહેલો બનાવ્યો મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી મે બીજું કરીએ તો મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી ત્રીજો હું રાત્રે મોડે સુધી જાગું છું રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે તો એનો બનાવીએ તો હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે બીજો કરી તો રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું ચોથો અમે કેવડિયા ગયા અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું તો એનો જવાબ અમે કેવાડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું બીજો કરીએ તો અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવાડિયા ગયા પાંચમું છોકરાઓ મેદાનમાં ભેગા થયા તેમણે કબડી રમવાની હતી તો પહેલો કરી છોકરાઓ મેદાનમાં ભેગા થયા કારણ કે તેમને કબડ્ડી રમવાની હતી એનો બીજો કરી છોકરાને કબડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગા થયા એના પછીનું જોઈએ તો પછી સૂચના આપેલી છે એના ઉપરથી કરશું એડી ઉપર ઊભા થવા હાથ ઊંચા કરી સ્થિતિ ઊભા સ્થિર ઉભા રહો જૂથમાં બેસી જાઓ ને હવે ઉદાહરણ મુજબ વાક્યને લાંબુ બનાવો તો હવે તમને ઉપર જો આપેલા છે વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરી વાક્ય લાંબુ લાંબુ બનાવવાનું આપેલા વાક્યની શરૂઆતમાં વચ્ચે કે પછી નવા નવા શબ્દો ઉમેરીને બનાવવાના હવે આપણે જો પેલે આપ્યું છે અમે મીઠાઈ ખાધી એને બનાવવાનું અને છેલ્લું વાક્ય હોય એને એકદમ લાંબુ કરવાનું તો પેલું અમે મીઠાઈ ખાધી અમે સાંજે મીઠાઈ ખાધી સાંજે આપણે ઉમેર્યું અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી તો એના ગઈ કાલે અને સાંજે ઉમેર્યું અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી તો ગઈ કાલે સાંજે ને જુદી જુદી એમ વધારાનો શબ્દ ઉમેરીને બનાવ્યો એવી જ રીતે હવેનો અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી તો આ વાક્યમાં માવાની જ આપણે વધારાનું ઉમેર્યું હવે એક લાંબુ વાક્ય બનાવવાનું અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી એવી જ રીતે હવે આપણે બીજો બનાવ્યો બધા બહુ હસ્યા આજે અમે બધા બહુ હસ્યા એનું જ બીજું કરી આજે શાળામાં અમે બધા બહુ હસ્યા એના પછી આજે શાળામાં બધાએ એક પછી એક જોક્ષ કયા એટલે અમે બધા બહુ હસ્યા એનું પછી આજે શાળામાં બધા એક પછી એક મજા પડે તેવા જોક્ષ કયા એટલે અમે બધા બહુ હસ્યા હવે લાંબુ વાક્ય બનાવ્યું તો આજે શાળામાં પ્રાર્થના સંમેલનમાં બધા એક પછી એક સા મજા પડે તેવા જોક્ષ કયા એટલે અમે બધા બહુ હસ્યા હવે ત્રીજું દોડી દોડીને થાકી ગયા તો એનો જવાબ કરીએ તો તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા એના પછી તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં દોડી દોડીને થાકી ગયા એના પછી તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા હવે લાંબુ વાક્ય કરીએ તો તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં ગામમાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા હવે એનો ચોથો આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા તો એનું લાંબુ વાંક્ય બનાવીએ તો પહેલી એપ્રિલે આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થયા થઈ ગયા મોટું વાક્ય થઈ ગયું હવે પાંચમો એટલી વારમાં તો પહોંચી ગયો તો એનો લાંબુ કરીએ તો હમણાં તો વાતો કરતો હતો ને એટલી વારમાં જ અમદાવાદ પહોંચી ગયો એના પછી રાજા જાગી જશે તો તો એનો જવાબ લાંબા વાક્યમાં રાજા જાગી જશે તો આપણું શું થશે એના પછી સાતમો મારે ઘરે આવજે તો પરમ દિવસે સાંજે સાડા છ વાગે મારા ઘરે ચોક્કસ આવજે ખા પછી રમવા જજે હવે એના પછીનું છે જો અહીંયા તમને લીટી નીચેના વાક્યો વાંચવાના છે અને લીટી દોરેલી છે એને ધ્યાનથી જોવાનું છે એક સંસલું થોડું હોય જંગલમાં તો ઘણા સંસલા હોય એક સંસલું કેવું વધારે સંસલા કેવા પછી બીજો સિંહથી તો એક સંસલો હોય તોય બે અને દસ સંસલા હોય તોય બે એક સંસલો કેવો વધારે સંસલા કેવા ત્રીજો હું થેપલા લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે ખાવાની મજા પડે પડશે હું છું ને તું છું છે બલ્લુ આજે સફાઈ કરે છે આવતીકાલે પણ એ જ સફાઈ કરશે તો આજે એટલે કરે છે ને આવતીકાલે એટલે કરશે એવી રીતે આપણે જોવાનું છે હું મામાના ઘરે ગઈ હતી મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો અમે એ જ દિવસે ગયા હતા છોકરી એટલે હું એટલે ગઈ હતી ને છોકરો ભાઈ એટલે ગયો હતો ભાઈ અને બહેન અમે એટલે બંને થયા એટલે ગયા હતા એવી રીતે વાક્ય જોવાના હતા એનો અર્થ સમજાવતા નીચેના ત્રણ ત્રણ વાક્ય આપ્યા છે એ પૈકી એક જ સાચું છે સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચો અને ફરીથી લખો હવે ત્રણ આપ્યા છે એનામાંથી એક સાચું છે આપણે જોવાનું છે એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી ગઈ એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ એક મજેદાર વાર્તા વાંચી પણ મને મજા પડી ગઈ તો બ સાચું છે તો એ લખવાનું કે એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ હવે એવી રીતે બીજું જોયું તો તેમણે મને તબલા વઘાડતા શીખડાવ્યું તેમણે મને તબલા વઘાડતા શીખડાવ્યું તેમણે મારું તબલા વઘ વઘાડતા શીખડાવ્યું તો તેમને મને તબલા વગાડતા શીખડાવ્યું એ લખવાનું એના પછીનું જોઈએ તો તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છે તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું તો સાચું લખવાનું તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું એનો ચોથો જોઈએ તો આ વખતે મેળામાં તું જવાનું છું કે તારો ભાઈ આ વખતે મેળામાં તું જવાનું છો કે તારો ભાઈ આ વખતે મેળામાં તમે જવાના છું જવાનું છું કે તારો ભાઈ તો એનો જવાબ લખો આ વખતે મેળામાં તું જવાનું છું કે તારો ભાઈ એના પછી પાંચમો આટલી નાની અમથી દફ્તરમાં કેટલા પુસ્તક સમાય આટલા નાના અમથા દફ્તરમાં કેટલા પુસ્તક સમાય આટલું નાનું અંથું દફતરમાં કેટલા પુસ્તક સમાય તેનો જવાબ લખો આટલા નાના અમથા દફ્તરમાં કેટલા પુસ્તક સમાય હવે નીચે છે નીચે બે બે વાક્ય ભેગા થઈ ગયા છે એમને છૂટા પાડીને લખો હવે આ આખું વાક્ય એક છે એને અલગ પાડીને લખવાનું છે એનામાં પેલો ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ અમે ખો ખોની મેચ જીત્યા હતા તો એને છૂટો પાડવાનો છે પેલે અમે રોજ સાંજે રમીએ છીએ બીજું વાક્ય ગયા વર્ષે અમે ખો ખોની મેચ જીત્યા હતા બીજો અમે અડધો ગિરનારમાં ભરેલો છે રોપ વે જોયો પાણીનો ગ્લાસ હતો તો એનો પહેલું વાક્ય બનશે અમે ગિરનારમાં રોપ વે જોયો હતો એનો બીજો જ વાક્ય પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે ત્રીજો બહેન જીવડા ખાવાની કાબરોને ઊંઘી મજા મજા આવી ગયા હતા તો એનો પહેલો વાક્ય બનાવો ચકલીબહેન ઊંઘી ગયા હતા એનો બીજો ચાબ કાબરોને ઊંઘી મજા આવે છે હવે ચોથો તમારે પાસે નથી પેન્સિલ મારી જોઈએ છે તો એનો પહેલો વાક્ય બનશે તમારે પેન્સિલ જોઈએ છે એનો બીજો વાક્ય બનાવો મારી પાસે નથી હવે પાંચમું વાક્ય જોઈએ બધા વારો આવે તેની ઊભા રહો તમારો રાહ જુઓ લાઇનમાં એનો પહેલો વાક્ય બનાવો બધા લાઈનમાં ઊભા રહો એનો બીજો જ વાક્ય બનાવો તમારો વારો આવે તેની રાહ જુઓ હવે એના પછી શબ્દપોટલીમાં શબ્દો લખવાના છે તો પહેલી લાઈનમાં તાડ ત્રાજવું ને ત્રિશૂલ બીજી લાઈનમાં મગફળી મિજબાની લોકશાહી ને કેશવાડી ત્રીજી લાઈનમાં ગુડી ખીટી પીછી હુડી ચોથી લાઈનમાં ગ્રાહક પ્રાચીન ક્રોધ ઝીબ્રા ને પાંચમી લાઈનમાં નિર્જન નિર્દય નિર્દોષ નિર્મણ